મહાકાળીની વાર્તા પાવાગઢવાળી મહાકાળીની વાત તો જગત પ્રસિદ્ધ છે. માતા શરણે આવનારના કોળ પૂરનારી ગુજરાતનું પવિત્ર યાત્રાધામ પાવાગઢ, 51 શક્તિપીઠમાંનું એક પાવનધામ એટલે પાવાગઢ. માં જગત જનની આદ્યશક્તિ મહાકાળીનું સાક્ષાત સ્વરૂપ જ્યાં બિરાજમાન છે તે ધામ પાવાગઢ. શંકુ આકારના સ્વયંભૂ જન્મેલા પાવાગઢ પર પાવન પરચા પૂરનારી મહાકાળી બિરાજમાન છે, જેના દર્શન કરી ભક્તો પાવન થાય છે, પોતાની મનોકામના પૂરી કરે છે. પાવાગઢ વિશે અનેક લોકવાયકાઓ પ્રચલિત છે. પાવાગઢ પર માતા મહાકાળીના પાવન સ્થાનનો મહિમા પુરાણોમાં જોવા મળે છે. રાજા વિશ્વામિત્રે જ્યારે રાજર્ષિ બનવા અનેક વર્ષો તપ આદર્યું ત્યારે માતા મહાકાળીનું ધ્યાન ધર્યું હતું. ચંડમુંડ અને મહિષાસુર જેવા અસુરોને હરનારી માતા કાલીના નિર્વાણ યંત્રનું સર્જન વિશ્વામિત્ર ઋષિએ કર્યું અને પોતાના તપની યાદગીરી સ્વરૂપે પાવાગઢના સૌથી ઊંચા શિખર પર માં મહાકાળીના મંદિરની સ્થાપના કરી. પરંતુ અહીં જ શા માટે? તો વિશ્વામિત્ર જાણતા હતા કે આ સ્થાન એ શક્તિપીઠનું સ્થાન છે. પુરાણ કાળની વાત પ્રમાણે જ્યારે દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞ કર્યો ત્યારે પોતાના જમાઈ અને ભગવાન સદાશિવ મહાદેવ અને પુત્રી સતીને યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું. સતીને જ્યારે આ વાતની જાણ થઈ કે પોતાના પિતા મહાયજ્ઞ કરે છે ત્યારે તે મહાદેવ શંકર પાસે પરવાનગી માંગી અને પિતાને ત્યાં પહોંચ્યા. પિતાના ઘેર પ્રસંગમાં પુત્રીને આમંત્રણ ન હોય તો પણ જવાનો હક છે એમ માની યજ્ઞમાં પહોંચેલા મહાસતીએ જોયું કે પોતાના પતિ દેવોના દેવ મહાદેવનું અહીં અપમાન થયું છે, તેમનો યજ્ઞભાગ પણ કાઢવામાં આવ્યો નથી. ત્યારે કોપાયમાન થઈ યોગાગ્નિમાં પોતાના દેહને સોંપી જીવનનો ત્યાગ કર્યો. આ વાત શિવશંકર પાસે પહોંચી અને વીરભદ્ર સાથે યજ્ઞમાં આવી યજ્ઞનો નાશ કર્યો અને સતીના સબને ખભા પર ઉપાડી તાંડવ નૃત્ય કર્યું. દેવો ભયભીત થયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આ મહાપ્રલયને રોકવા વિનંતી કરી. આથી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે શિવજીના ખભા પર રહેલા સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. આ 51 ટુકડા થયા જે જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠનું સર્જન થયું. પાવાગઢ પર માતા સતીના જમણા પગની આંગળી પડી હતી, આથી આ જગ્યા શક્તિપીઠ તરીકે પૂજાય છે. માટે વિશ્વામિત્રજીએ પણ આ જગ્યા પસંદ કરી હતી. પાવાગઢની ઐતિહાસિક કથામાં પતઈ રાજાના પતનની વાત પણ ગુજરાતમાં પ્રચલિત છે. ચાંપાનેરમાં પતઈ રાવણનું રાજ્ય હતું. રાજા રાણી માં કાળિકાના પરમ ભક્ત હતા. રાજા વાર તહેવારે માતાના દર્શન કરી માતાને પોતાના રાજ્યમાં સુખ શાંતિ રહે તે માટે અરજ કરતા. રાણી પણ માતાજીના પૂજન અર્ચન કરતી. એક વખતની વાત છે, પતઈ રાજાએ માતાને સાક્ષાત દર્શન આપવા વિનંતી કરી અને માતા તેના પર પ્રસન્ન થઈ રાજાને અગમવાણી સંભળાવી. માતાએ કહ્યું, હે રાજન, તું આ જીદ રહેવા દે, તું મને નહીં ઓળખી શકે, મારું તેજ તારાથી સહન નહીં થાય. પણ રાજાએ હઠ કરી કે ના મા, હું જરૂર તને ઓળખી જઈશ. આમ રાજાએ માં કાળી પાસે વચન લીધું. માએ કહ્યું, ભલે, હું ગમે ત્યારે ગમે તે સ્વરૂપે તારી સામે આવીશ, પણ જોજે, ભૂલ ના કરતો, મને ઓળખી જજે. સમય પસાર થયો. આસો માસમાં નવરાત્રી આવી. રાજમહેલના આંગણમાં રૂડા નોરતાના ગરબા શરૂ થયા. એક રાત્રે માં મહાકાળી રાણીઓ સાથે ગરબે રમવા પધાર્યા. રૂપ રૂપનો અંબાર, મુખની આકૃતિ મનોહર, બધી રાણીઓ સાથે માતા યુવાન સ્ત્રીનો વેશ ધરી ગરબે રમવા લાગ્યા. થોડી વાર પછી પતઈ રાવણની આ યુવતી પર નજર પડી અને પુરુષ પ્રકૃતિએ કરી પતઈ રાવણ માતા પર મોહી પડ્યો, ભાન ભૂલ્યો અને ગરબા પૂર્ણ થતાં જ તે યુવતીની પાછળ પાછળ વાસના ભર્યા વચનો બોલતો જવા લાગ્યો. યુવતીને પોતાની રાણી બનાવવા વિનવવા લાગ્યો. યુવતી સ્વરૂપ મહાકાળીએ તેને ઘણો સમજાવ્યો કે હે રાજા, તું ભાન ભૂલ્યો છે, તું મને ઓળખ, હું કોણ છું તું જાણતો નથી. પણ પતઈ રાજા તો ભાન ભૂલી યુવતીને પામવા તેના પાલવનો છેડો પકડી ખેંચવા લાગ્યો. આથી માં ક્રોધિત થયા અને શ્રાપ આપ્યો કે થોડા જ સમયમાં તારા રાજ્યનું પતન થશે, તું મને ઓળખી શક્યો નહીં, હું પાવાગઢ પર વાસ કરનારી જગત જનની તારી માતા મહાકાળી છું. પતઈ રાજાને પોતાની ભૂલ સમજાઈ, તેણે કાકલોદી કરી, કાલા વાલા કર્યા, પણ નીકળેલા વેણ પાછા ન ફરે. પણ માએ છેલ્લે દિલાસો દીધો કે જ્યાં સુધી પાવાગઢની ધજા ફરકશે ત્યાં સુધી તારું નામ પણ રહેશે. આ ઉપરાંત એક મૈના ગુર્જરીનો ગરબો પ્રસિદ્ધ છે જેમાં મૈના નામની ચાંપાનેરની યુવતી
જે મહાકાળીની ભગત હતી તે માતાજીમાં સમાઈ ગઈ હતી તેવી લોકવાયકા પણ પ્રચલિત છે। પાવાગઢ પર અનેક શ્રદ્ધાળુઓ દર રવિવારે દર્શને પધારે છે। ચૈત્રી નવરાત્રી અને આસોના નવરાત્રીમાં અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે। જય મહાકાળી, જય પાવાવાળી, બોલો મહાકાળી માતાની જય।